hello students welcome in e-learning class in lbs boys school today we will learn chapter 4 read 2 yoga for health yoga for health means tandurasti mate yoga yoga is one of the most ancient science of india યોગ એ ભારતનું સૌથી પ્રાચીન વિજ્ઞાન છે ઇટ ઓફર્સ અ ટાઈમ ટ્રસ્ટેડ ટેકનિક ફોર ફિઝિકલ મેન્ટલ એન્ડ સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ તે શારીરિક માનસિક અને આધ્યાત્મિક વિકાસ માટે એક સમય સાથે નીવડેલી રીત છે ઇટ કોન્સ્ટિટ્યુટ્સ એન ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ ઓફ હ્યુમન લાઈફ તે માનવ જીવતના જીવનના મહત્ત્વના પાસાને જોડે છે અથવા તો સાંકળે છે ઇટ ઇઝ કન્સિડર્ડ ટુ બી અ સાયન્સ એઝ એન્શિયન્ટ એઝ ધ હ્યુમન રેસ જાતની જેટલું જ આ પ્રાચીન એ યોગાનું મહત્ત્વ છે યોગ હેઝ કેપેસિટી ટુ બ્રિંગ અબાઉટ ફંડામેન્ટલ ટ્રાન્સફોર્મેશન ઇન ધ ઇન્ડિવિડ્યુઅલ વ્યક્તિમાં પાયાનું રૂપાંતરણ કરવાની ક્ષમતા એ યોગમાં રહેલી છે યોગ ઇઝ અ હોલિસ્ટિક એક્સરસાઇઝ દેટ પ્રોવાઈડ્સ ફિઝિકલ મેન્ટલ એઝ વેલ એઝ સ્પિરિચ્યુઅલ બેનિફિટ્સ યોગ એક સર્વગ્રાહી વ્યાયામ છે જે શારીરિક અને માનસિક તેમજ આધ્યાત્મિક લાભ આપે છે ઇટ પ્રોવાઈડ્સ વર્કઆઉટ ફોર ધ મસલ્સ તે સ્નાયુઓને કસરત પૂરી પાડે છે ઇટ ઓલ્સો બેનિફિટ્સ જોઈન્ટ્સ લિગામેન્ટ્સ એન્ડ ધ સ્કેલ્ટલ સિસ્ટમ બાય ઇમ્પ્રુવિંગ ફ્લેક્સિબિલિટી એન્ડ બેલેન્સ તે સાંધાઓ મજાતઓ અને અસ્થિતંત્રને એમાં સંતુલન અને લચીલાપણું લાવી અને ફાયદો આપે છે ઇટ ઇઝ ગુડ ફોર હાર્ટ તે હૃદય માટે પણ સારું છે એન્ડ સ્ટિમ્યુલેટ કાર્ડિયો વેસ્ક્યુલર સિસ્ટમ રુધિરા વિસરણ તંત્રને ઉત્તેજિત કરે છે એટલે કે શરીરમાં લોહીનું પ્રમણ પરિભ્રમણ છે એને વધારે છે ઇટ ઓક્સિજનેટ્સ ધ બ્લડ એન્ડ હેલ્ફ સ્ટ્રેન્ધન ધ હાર્ટ તે શરીરમાં લોહીની સાથે ઓક્સિજનનું પ્રમાણ છે એને વધારે છે અને હૃદયને મજબૂત કરે છે એટલે કે લોહીની અંદર આપને ખબર છે કે ઓક્સિજન છે એની માત્રા પણ બરાબર હોવી જોઈએ એ યોગાના કારણે છે એમાં સંતુલન રહે છે ઇટ ઇઝ ગુડ ફોર ધ ડાયજેસ્ટિવ સિસ્ટમ પાચન ક્રિયા માટે પણ યોગા સારા છે ધ નર્વસ સિસ્ટમ નર્વસ સિસ્ટમ એટલે ચેતાતંત્ર માટે એન્ડ સપોર્ટ્સ ધ રેસ્પાયરેટરી સિસ્ટમ શ્વસન ક્રિયા છે એને પણ આ મદદરૂપ થાય છે યોગા ઇટ ઇનેબલ્સ ધ વેરિયસ એન્ડોક્રાઇનલ ગ્લેન્ડ્સ જુદી જુદી લસિત લસિકા ગ્રંથિઓ છે એને પણ કાર્યાન્વિત રાખવામાં મદદ કરે છે યોગા ટુ ફંક્શન પ્રોપરલી એન્ડ રિડ્યુસ ટેન્શન એન્ડ એન્ઝાઇટી સારી રીતે આ બધી ગ્રંથિઓને કામ કરવા માટે તેમજ તણાવ અને ચિંતા દૂર કરવામાં પણ યોગા ઉપયોગી છે ઇફ યુ સફર ફ્રોમ ઇન્સોમનિયા ઇન્સોમનિયા એટલે અનિન્દ્રા જો તમને અનિંદ્રાનો રોગ હોય તો યુ વિલ હેલ્પ યોગ વિલ હેલ્પ યુ ટુ સ્લીપ વેલ યોગા તમને સારી રીતે ઊંઘ લાવવા માટે મદદરૂપ થશે ધસ યોગ ઇઝ યુઝફુલ ઇન મેની ફિઝિકલ એલિમેન્ટ્સ આ રીતે યોગા છે એ ઘણી બધી મનોશારીરિક બાબતોમાં ઉપયોગી છે સૂર્ય નમસ્કાર ઇઝ એન એન્શિયન્ટ ફોર્મ ઓફ યોગ સૂર્ય નમસ્કાર છે એ યોગાનું પ્રાચીન સ્વરૂપ છે ધીસ ફોર્મ ઓફ યોગ ઇઝ અ કમ્પ્લીટ મેડિટેટિવ ટેકનિક આ સ્વરૂપ છે એ સંપૂર્ણ ધ્યાનની પદ્ધતિ છે ઇટ ઇન્ક્લુડ્સ આસન એન્ડ પ્રાણાયામ તેમાં આસન અને પ્રાણાયામનો સમાવેશ થાય છે ઇટ ઇઝ અ કોમ્બિનેશન ઓફ ટ્વેલ્વ ડિફરન્ટ પોસ્ચર્સ જુદી જુદા બાર સ્થિતિઓનું તેમાં મિશ્રણ છે ફોલોડ ઇન અ પર્ટિક્યુલર સિકવન્સ વિથ અ સ્પેસિફિક પ્રેધી પેટર્ન સિકવન્સ એટલે કે ક્રમમાં અને ખાસ શ્વાસોશ્વાસની પ્રક્રિયા સાથે જોડાયેલું છે ઇટ હેલ્પ્સ એન્ડ ઇન્ડિવિડ્યુઅલ ટુ વાઇટલાઇઝ એન્ડ અનબ્લોક ધ હોલ સિસ્ટમ વાઇટલાઇઝ એટલે સ્ફૂર્તિલું અથવા જીવંત બનાવવા માટે અને શરીરની રૂકાવટો એટલે કે કોઈ પણ તમને જગ્યાએ દુખાવો હોય કે સ્ટ્રેસ હોય એને દૂર કરવામાં ઇટ રિડ્યુસીસ ફેટ ફ્રોમ ઓલમોસ્ટ ઓલ પાર્ટ્સ ઓફ ધ બોડી સૂર્ય નમસ્કાર કરવાથી શરીરના દરેક ભાગમાંથી ફેટ એટલે કે ચરબી છે એ ઓછી થાય છે એઝ ઇટ સ્ટ્રેચિસ એન્ડ ટોન્સ ઇચ એન્ડ એવરી મસલ્સ શરીરના તમામ સ્નાયુઓને લચીલા અને ખાસ કરીને સમતોલ રાખવામાં સૂર્ય નમસ્કાર છે એ ઉપયોગી છે હાઉ ટુ પ્રેક્ટિસ સૂર્યનમસ્કાર નમસ્કાર છે એ કેવી રીતે કરવા ધેર આર ટ્વેલ્વ પોસ્ચર્સ ઓર પોઝિશન્સ ઇન નમસ્કાર સૂર્ય નમસ્કારમાં બાર સ્થિતિઓ આપેલી છે ધેર બેનિફિટ્સ આર ડિસ્ક્રાઈબ ઇન ધ બ્રેકેટ્સ કૌંસમાં તેના ફાયદાઓ પણ આપેલા છે ઇન ફર્સ્ટ સ્ટેપ સ્ટેન્ડ વિથ યોર ફીટ ટુગેધર જુઓ તમને આપેલું છે ચિત્ર એમાં બાર સ્ટેપ છે એમાં ફર્સ્ટ પ્રથમ સ્ટેપ છે એમાં તમારે તમારા બંને પગ છે એને સાથે જોડીને એટલે કે એડી જોડી અને ઊભું રહેવાનું છે પાંચ ફોલ્ડેડ હથેળીઓને જોડવાની છે ઇનફ્રન્ટ ઓફ યોર ચેસ્ટ છાતીના ભાગમાં ક્લોઝ યોર આઈસ પ્રોપરલી યોગ્ય રીતે આંખો બંધ કરો પહેલાં સ્ટેપનો ફાયદો શું છે પ્રોમોટ્સ બેલેન્સ સમતુલા જાળવવા માટે સ્ટીમ્યુલેટ ધ રેસ્પાયરેટરી સિસ્ટમ શ્વાસોશ્વાસની પ્રક્રિયાને વધારે છે એક્સરસાઇઝ શોલ્ડર બેક એન્ડ નેક મસલ્સ ખભા પીઠ અને ડોકના સ્નાયુઓને કસરત મળે છે ફર્સ્ટ સ્ટેપ ઇન સેકન્ડ સ્ટેપ રેઇઝ યોર આર્મ્સ જો સેકન્ડ સ્ટેપમાં આપેલું છે બંને હાથ ઊંચા કરવાના છે રેઝ યોર આર્મ્સ ઓવર યોર હેડ તમારા માથા ઉપરથી તમે બંને હાથને ઊંચા કરો એન્ડ શોલ્ડર્સ વિથ ધ પામ્સ તમારા ખભા છે અને હથેળિયો એને પણ તમારે અડકે એ રીતે ઊંચી કરવાની છે ટચિંગ ઇચ અધર એન્ડ બી ટચિંગ ધ યોર ઇયર્સ તમારા બંને હાથના બાવડા છે એ કાનને અડે એ રીતે તમારે હાથ ઊંચા કરવાના છે સ્ટ્રેચ યોર એબડોમન પેટના સ્નાયુઓને ખેંચવાના છે એઝ મચ એઝ પોસિબલ એન્ડ લીન બેકવર્ડ્સ અને પાછળની તરફ તમારે લીન એટલે ઝૂકવાનું છે આ બીજા સ્ટેપના ફાયદા શું છે પ્રોમોટ્સ બેલેન્સ સમતુલા જાળવવા માટે પ્રોમોટ્સ ડાયજેશન પાચનક્રિયા છે એને પ્રોમોટ્સ એટલે ઉત્તેજિત કરે છે એક્સરસાઇઝ આર્મ્સ હાથને કસરત મળે છે એન્ડ શોલ્ડર ખભાના સ્નાયુઓને ટોન્સ ધ સ્પાઇન કરોડરજ્જુ છે એને પણ લયમાં લાવે છે પ્રોમોટ્સ ફ્લેક્સિબિલિટી ઇન બેક એન્ડ હિપ્સ પીઠ અને નિતંબ છે એમાં લચીલાપણું લાવે છે ઇન થ્રી સ્ટેપ બેન્ડ ફોરવર્ડ જો થ્રી સ્ટેપમાં આપેલું છે બેન્ડ ફોરવર્ડ આગળની તરફ ઝૂકવાનું છે ફોરવર્ડ એન્ડ પ્લેસ યોર પામ્સ એટ ધ સાઈડ ઓફ યોર ફિટ તમારા બંને પગ છે એની બાજુમાં તમારે બંને હથેળીઓને મૂકવાની છે ટચ યોર ની વિથ ફોરહેડ તમારા આ ઘૂંટણને તમારું માથું અટકે એ રીતે તમે પાકા વળો એન્ડ એક્ઝેલ ડીપલી એક્ઝેલ એટલે શ્વાસને ઊંડેથી બહાર કાઢો અને ઇન્હેલ એટલે અંદર લેવો પ્રોમોટ્સ બ્લડ સર્ક્યુલેશન બ્લડ સર્ક્યુલેશન છે એને વધારે છે ટોન્સ એબડોમલ ટ્રેક્સ પેટના સ્નાયુઓને લયમાં લાવે છે સ્ટ્રેચિસ બેક પીઠ છે એમાં ખેંચાણ લાવે છે લેગ મસલ્સ પગના સ્નાયુઓ સ્ટિમ્યુલેટ સ્પાઇનલ નર્વસ ચેતાતંત્ર છે એ એને પણ કસરત મળે છે અથવા એની ગતિ વધારે છે એન્ડ સ્ટીમ્યુલેટ લિમ્ફેટિક સિસ્ટમ લસિકા ગ્રંથિઓ છે એને પણ ઉદ્દીપ્ત કરે છે અથવા ઉત્તેજિત કરે છે ઇન ફોર સ્ટેપ ટેક વન લેગ બેક એન્ડ પ્લેસ ધ અધર લેગ જો ચોથા સ્ટેપમાં આપેલું છે કે એક પગ છે એને તમારે પાછળ લેવાનો છે અને બીજો પગ છે એને આગળ ધ અધર ઇનફ્રન્ટ વિથ પામ્સ ફર્મ ઓન ધ ગ્રાઉન્ડ જમીન ઉપર તમે એકદમ મક્કમતાથી પીઠ પગને છે એ તમે મજબૂત રીતે મૂકો એનાથી શું ફાયદો થશે રેઇઝ યોર હેડ એન્ડ ઇન તમારું માથું ઊંચું રાખવાનું છે અને શ્વાસને તમારે અંદર લેવાનું છે ચોથા સ્ટેપમાં ફાયદો શું થશે એક્સરસાઇઝીસ સ્પાઇન કરોડરજ્જુને કસરત મળે છે સ્ટ્રેન્થન એન્ડ હાથ મજબૂત બને છે એન્ડ રિસ્ટ મસલ્સ અને કાંડાના સ્નાયુઓ પણ મજબૂત બને છે કેમ કે બધા જ શરીરનું વજન છે એ હાથ અને કાંડા ઉપર હોય છે તો વિદ્યાર્થી મિત્રો આ ચાર સ્ટેપ છે એ તમે ચિત્ર જોઈ અને બરાબર આ વિડીયોમાંથી સમજી લેશો પાંચમાં આપણે સ્ટેપથી એટલે કે પાંચથી બાર સુધી એટલે કે ફિફ્થ ટુ ટ્વેલ્થ સ્ટેપ છે સૂર્ય નમસ્કારના એ બીજા પાર્ટમાં સમજશું ઓકે અસ્તુ